नमस्कार मित्रों, स्वागत है फरी एक नवा वीडियो पर अपनी आ यूट्यूब चैनल ट्रिक गुजराती में। तो मित्रों, आज ना आ वीडियो में अपने राज्य सरकार द्वारा जाहिर करायेली एक नवी योजना विषे माहिती मेळवीशुं, जे दीकरीओ माटेनी योजना छे। तो वीडियो ने शुरू करिए ते पहेला जो अपनी आ यूट्यूब चैनल पर नवा आवेला होय तो वीडियो ने लाइक करी, चैनल ने सब्सक्राइब करी, बाजू में रहेल बेल आइकन प्रेस करी ऑल नोटिफिकेशन चालू करी लेवा विनंती, जेथी करी अपनी चैनल पर ज्यारे पण आवेज अवनवी उपयोगी माहिती मूकवामां आवे त्यारे ते माहितीना वीडियोनुं नोटिफिकेशन तमारा मोबाइल पर मळी जाय। तो चलो शुरू करिए आज नो अपनो टॉपिक। तो मित्रों, दीकरीना लग्न प्रसंगे मळशे सरकार तरफथी 2 लाख रूपियानी सहाय। जी हाँ मित्रों, राज्य सरकार द्वारा एक नवी योजना जाहिर करवामां आवेल छे, जे अंतर्गत दीकरीना लग्न प्रसंगे मळशे ₹2 लाखनी सहाय। तो आ योजनानो लाभ कोने मळशे, क्यारे मळशे अने केवी रीते क्यांथी मळशे ते अंगेनी संपूर्ण विगतवार माहिती माटे आ वीडियोने छेल्ले सुधी जोता रहेजो, जेथी करी अने आ दीकरीना लग्न प्रसंगे जे 2 लाख रूपियानी सहाय कोने मळवा पात्र थाय छे ते अंगेनी संपूर्ण माहिती आपने ख्याल आवी जाय। तो चलो हवे आपणे परिपत्रनी विगते संपूर्ण माहिती मेळवता जाइए। तो मित्रों, आपणे अहींया ऑफिशियल परिपत्र जोई लईए, जे गुजरात सरकारना सामाजिक न्याय अने अधिकारिता विभाग द्वारा तारीख 23/6/2023 ना रोज जाहेर करवामां आवेल छे, जेनो विषय छे पालक माता पिता योजना अथवा मुख्यमंत्री बाळ सेवा योजना लाभार्थी दीकरीना लग्न समये कुल 2 लाख रूपया सहाय आपवानी बाबत। तो आ प्रमाणेना विषय साथे राज्य सरकार द्वारा एक महत्वपूर्ण परिपत्र करवामां आवेल छे के पालक माता पिता योजना अने मुख्यमंत्री बाळ सेवा योजनाना जे लाभार्थी दीकरी होय तेना लग्न प्रसंगे कुल ₹2 लाखनी सहाय आपवामां आवशे। तो परिपत्रनी संपूर्ण माहिती आपणे जोता जईए। तो मित्रों, अहींया आपणे परिपत्रनुं आमुख जोई शकीए छीए, जेमां केटलीक महत्वपूर्ण बाबत आपणे जोई लईए के COVID-19 महामारी दरमियान अनाथ थयेल बाळकोने मुख्यमंत्री बाळ सेवा योजना अन्वये सहाय पेटे बाळक 18 वर्ष पूर्ण करे त्यां सुधी मासिक 4000 ની સહાય પેટે આપવાનું ઠરાવેલું છે। અને ત્યાર પછીનો જે 6 નંબરનો પરિપત્ર છે તેમાં મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ અનાથ બાળકોને 18 વર્ષથી વધારી અને 21 વર્ષ સુધી આપવામાં આવે તેવું ઠરાવવામાં આવેલું હતું। અને ત્યાર પછી જે ક્રમ નંબર 7 ઉપરનો પરિપત્ર છે તેમાં મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ માતા અને પિતા પૈકી એક વાલીનું અવસાન થયેલું હોય તો તેવા કિસ્સામાં બાળક દીઠ માસિક ₹2000 સહાય છે તે 18 વર્ષ પૂર્ણ કરે ત્યાં સુધી આપવું એવું ઠરાવવામાં આવેલું હતું। અને ત્યાર પછી જે ક્રમ નંબર 8 ઉપરનો નિયામકશ્રીએ પાલક માતા પિતા યોજના અથવા તો મુખ્યમંત્રી બાળ સેવા યોજનાના લાભાર્થી દીકરીના લગ્ન સમયે કુલ 2 લાખ રૂપિયા સહાય આપવાની બાબત વર્ષ 2023-24 માટે કુલ ₹2 લાખની નવી બાબત દરખાસ્ત કરેલી અને નાણાં વિભાગ દ્વારા તેને સૈદ્ધાંતિક મંજૂરી આપેલી છે, જે અન્વયે અહીંયા આપણે આગળ જે પરિપત્ર નંબર 9 જોયો તેમાં ઉક્ત નવી બાબતને વહીવટી મંજૂરી આપવામાં આવેલી છે। એટલે કે જે પાલક માતા પિતા યોજના અને મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગતની જે લાભાર્થી દીકરીઓ હોય તેના લગ્ન પ્રસંગે ₹2 લાખની સહાય આપવાની બાબતને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવેલી છે। ત્યાર પછી મિત્રો, આપણે ઠરાવમાં વિગત જોઈએ તો પુખ્ત વિચારણાને અંતે નિયામકશ્રી સમાજ સુરક્ષા ખાતા ગાંધીનગર દ્વારા જે 8 અને 9ના પરિપત્રો છે તેમાં કરવામાં આવેલી દરખાસ્તને અનુસંધાને પાલક માતા પિતા યોજના અથવા તો મુખ્યમંત્રી બાળ સેવા યોજનાની જે લાભાર્થી દીકરીઓ હોય તેમના લગ્ન સમયે કુલ ₹2 લાખની સહાય આપવાની બાબત વર્ષ 2023-24 માટે કુલ ₹2 લાખ ખર્ચ કરવાની નીચે જણાવેલી શરતોને આધીન વહીવટી મંજૂરી આપવામાં આવેલી છે। તો આમ મિત્રો, જે દીકરી છે તે પાલક માતા પિતા યોજના અથવા તો મુખ્યમંત્રી બાળ સેવા યોજનાની લાભાર્થી હોય તેના લગ્ન સમયે છે તે ₹2 લાખની સહાય આપવામાં આવશે। તો હવે આપણે જે આ યોજના માટેની શરતો છે તે શરતો આપણે જોતા જઈએ। તો યોજના માટે આ પ્રમાણે શરતો આપવામાં આવેલી છે, જેમાં ક્રમ નંબર 1 ઉપર જોઈએ કે આ યોજના તારીખ 1/4/2023થી સમગ્ર ગુજરાત રાજ્યમાં લાગુ પાડવામાં આવશે। ક્રમ નંબર 2 ઉપરની શરત છે કે પાલક માતા પિતા અથવા તો મુખ્યમંત્રી બાળ સેવા યોજનાની લાભાર્થી પૈકી તારીખ 1/4/2023ના રોજ કે ત્યારબાદ લગ્ન કરનાર કન્યાઓને જ આ ઠરાવથી મળનારી સહાયનો લાભ મળવાપાત્ર થશે। એટલે કે જે આ યોજનાના લાભાર્થી દીકરી હોય તેઓ 1/4/2023 અથવા તો તે પછી લગ્ન કરેલ હશે તો જ આ સહાયનો લાભ છે તે મળવાપાત્ર થશે। ત્યારબાદ ક્રમ નંબર 3 ઉપર છે કે આ યોજનાનો લાભ એક જ વાર મળવાપાત્ર થશે।
ક્રમ નંબર 4 ઉપર છે કે આ યોજનાના લાભાર્થીને લગ્ન થયાની તારીખથી 2 વર્ષની અંદર અરજી કરવાની રહેશે। તો આમ મિત્રો, જે આ યોજનાના જે કંઈ લાભાર્થીઓ હોય તેઓએ પોતાના લગ્ન થયાના 2 વર્ષની અંદર અરજી કરવાની રહેશે। ક્રમ નંબર 5 ઉપર છે કે સહાયની રકમ ડીબીટી મારફતે આપવામાં આવશે અને આ રકમ લાભાર્થી કન્યાના બેંક ખાતામાં ડીબીટી મારફતે એક સાથે જમા કરવામાં આવશે। તો આમ જે લાભાર્થી દીકરી હોય તેના બેંક એકાઉન્ટમાં સીધા જ 2 લાખ રૂપિયા જમા કરવામાં આવશે। ક્રમ નંબર 6 ઉપર જોઈએ કે આ યોજનાને ડીબીટી પોર્ટલ ઉપર ફરજિયાત નોંધવાની રહેશે। ત્યાર પછી મિત્રો, ક્રમ નંબર 7 ઉપર આપણે જોઈએ કે આ યોજનાનો લાભ લેવા માટે જિલ્લા કક્ષાએ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી અથવા તો જિલ્લા બાળ સુરક્ષા એકમ ખાતે અરજી કરવાની રહેશે અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દ્વારા આ અરજી મંજૂર કરવાની રહેશે। તો આમ જો આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી અથવા તો જિલ્લા બાળ સુરક્ષા એકમની કચેરી ખાતે અરજી કરવાની રહેશે અને આ જે અરજી કરો તે અરજી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દ્વારા મંજૂર કરવામાં આવશે। ત્યાર પછી ક્રમ નંબર 8 ઉપર જોઈએ કે આ યોજના હેઠળ નિયત થયેલ લાભાર્થીઓને મર્યાદામાં જ તેમજ અંદાજપત્રીય જોગવાઈની મર્યાદામાં જ સહાયની ચૂકવણી કરવાની રહેશે અને કોઈ પણ સંજોગોમાં આ યોજના હેઠળ નિયત નાણાકીય મર્યાદા અને લાભાર્થીની સંખ્યા વધે નહીં તે 2 મુજબનું આયોજન કરવાની તકેદારી નિયામકશ્રી સમાજ સુરક્ષાએ રાખવાની રહેશે। ત્યાર પછી ક્રમ નંબર 9 ઉપર છે કે યોજનાકીય મેનપાવરની મર્યાદામાં જ ખર્ચ કરવાનો રહેશે। ત્યાર પછી ક્રમ નંબર 10 ઉપર છે કે પારદર્શક પ્રક્રિયાને અનુસરી અને લાભાર્થીની પસંદગી કરવાની રહેશે। ત્યારબાદ મિત્રો, આપણે આગળની શરતો પણ જોતા જઈએ તો આગળ ક્રમ નંબર 11 ઉપરની શરત છે કે સાધન અથવા તો કીટ આપવાના કિસ્સામાં ખરીદી ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ એટલે કે GEM પોર્ટલ મારફતે કરવા તેમજ ખરીદી પદ્ધતિ મુજબની ખરીદી માટેની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે અને તે મુજબ ખરીદી કરવાની રહેશે। પરંતુ જે વસ્તુઓ ગેમ પોર્ટલ ઉપર ઉપલબ્ધ ન હોય તેવી વસ્તુઓની ખરીદી માટે ઉદ્યોગ અને ખાણ ખનિજ વિભાગનો જે 1/10/2018 ઠરાવ છે તે મુજબ ઉદ્યોગ અને ખાણ ખનિજ વિભાગ પાસેથી ના વાંધા પ્રમાણપત્ર મેળવી અને ત્યાર પછી જ ખરીદી કરવાની રહેશે અને ત્યારબાદના વખતે વખતના જે સુધારાઓ છે તેઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે અને સાધન અને કીટની ગુણવત્તા સુનિશ્ચિત કરવાની રહેશે। ક્રમ નંબર 12 ઉપર છે કે CM ડેશબોર્ડ સાથે આ યોજનાને લિંક કરવાની રહેશે। ક્રમ નંબર 13 ઉપર છે કે યોજનાના મોનિટરિંગની યોગ્ય વ્યવસ્થા કરવાની રહેશે। ત્યાર પછી ક્રમ નંબર 14 પરની શરત છે કે સોશિયલ ઓડિટ અને થર્ડ પાર્ટી વેરિફિકેશન પણ સમયાંતરે કરાવી અને સરકારશ્રીને રજૂ કરવાનું રહેશે। ક્રમ નંબર 15 ઉપરની શરત છે કે કેન્દ્ર સહાયિત યોજના ફંડ કેન્દ્ર સરકાર ફાળવે તે મુજબ યોજનાકીય લાભ લાભાર્થીને આપવાનો રહેશે। ત્યાર પછી ક્રમ નંબર 16 ઉપર છે કે પાલક માતા પિતા યોજના અથવા તો મુખ્યમંત્રી બાળ સેવા યોજનાની જે લાભાર્થી દીકરીના લગ્ન સમયે 18 વર્ષ પૂર્ણ થયેથી લગ્ન બાદ લાભાર્થી દ્વારા મેરેજ સર્ટિફિકેટ સાથે કરવામાં આવેલી સહાય આપવાની અરજીના આધારે રૂપિયા 2 લાખની સહાય આપવામાં આવશે। ક્રમ નંબર 17 ઉપર છે કે પ્રવર્તમાન યોજનાના નોર્મ્સ અને સહાયની રકમમાં જો ફેરફાર કરવાનો થતો હોય તો તે અંગે રાજ્ય સરકારનો આદેશ મેળવી લેવાનો રહેશે। ક્રમ નંબર 18 ઉપર છે કે આ મંજૂરી અન્વયે કરવાનો થતો ખર્ચ જે તે વર્ષની અંદાજપત્રીય જોગવાઈને આધીન અને નાણાં વિભાગના વખતો વખત ફાળવવામાં આવતી ગ્રાન્ટની મર્યાદામાં કરવાનો રહેશે। અને ક્રમ નંબર 19 ઉપર છે કે પ્રવર્તમાન નિયમોને આધીન ચાલુ અને જરૂરિયાત પ્રમાણે આગામી નાણાકીય વર્ષમાં પર્યાપ્ત બજેટની જોગવાઈ કરાવી લેવાની રહેશે। ત્યાર પછી મિત્રો, આપણે ક્રમ નંબર 20 પરની શરત જોઈએ કે આ અંગેનો ખર્ચ છે તે રાજ્ય સરકારની સ્થાયી તેમજ વખતો વખત લાગુ પડતા ઠરાવો પરિપત્રો અને નિયમોની જોગવાઈ મુજબ નિયત પદ્ધતિથી કરવાનું રહેશે। તો આમ જે બાકીની જે કંઈ શરતો છે તે અંદાજપત્રને લગતી શરતો છે તો તે અરજદારને કોઈ લાગુ પડતી નથી। ત્યાર પછી ક્રમ નંબર 24 ઉપર આપણે જોઈએ કે આ યોજના લાભાર્થીઓએ અરજી સાથે નીચે મુજબના દસ્તાવેજો રજૂ કરવાના રહેશે। તો આ ખાસ આપણે જોવાનું રહેશે કે લાભાર્થીએ કયા કયા ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે। તો મિત્રો, આ યોજનાનો લાભ લેવા માટે અરજી સાથે કન્યાના જન્મ તારીખનો પુરાવો, ત્યારબાદ કન્યા જેની સાથે લગ્ન કરવાની છે તેની જન્મ તારીખનો પુરાવો, ત્યાર પછી પાલક માતા પિતા અથવા તો મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ મેળવેલ હોય
તો તેનો પુરાવો રજૂ કરવાનો રહેશે. આ ઉપરાંત લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે, કન્યાનું આધાર કાર્ડ રજૂ કરવાનું રહેશે અને કન્યાના બેંક એકાઉન્ટની વિગત, જેમાં રદ કરેલો ચેક અથવા તો બેંક એકાઉન્ટના નંબરવાળું પાસબુકના પ્રથમ પાનાની નકલ રજૂ કરવાની રહેશે. તો આમ જે દીકરીના લગ્ન પ્રસંગે 2 લાખ રૂપિયાની સહાય લેવા માટે આટલા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે. તો આ પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા જે પરિપત્ર કરી અને આ નવી યોજના અમલમાં મૂકવામાં આવેલી છે. તો મિત્રો, જે દીકરી પાલક માતા પિતા યોજના અથવા તો મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ મેળવતી હોય તેવી દીકરીના લગ્ન પ્રસંગે રૂપિયા 2 લાખની સહાય મળવાપાત્ર થાય છે. તો મિત્રો, આશા રાખું કે આ 2 લાખની સહાય કઈ દીકરીને મળવાપાત્ર થાય છે તેના વિશેની સંપૂર્ણ માહિતી આપને મળી ગઈ હશે. આ ઉપરાંત મિત્રો, જમીન રેકર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com મુલાકાત લેતા રહેજો. આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે. આ ઉપરાંત મિત્રો, તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે. તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ. જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.